અને એની સાથે સાથે એક આ ટાઈપના દાખલા તૈયાર કર દો તો તમારા અઢારમાંથી અઢાર માર્ક સો ટકા સિક્યોર થઈ જશે તો જીટીયુ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે દાખલા ખાસ શીખવાના છે દાખલા ગણતા પહેલાં સાયન્ટિફિક કેલ્સી એક નોટને પેન લઈને બેસજો મારી સાથે સાથે કેલ્ક્યુલેશન બી તમારે કરવાનું છે કયા કયા સૂત્રો લાગશે એ બધી વસ્તુ પહેલાં સમજાવી દઉં છું પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો આપણે જે પ્રશ્ન હતો કે ઓલ્ટરનેટિંગ ઇ એમ આપણે સૂત્ર તારવ્યું હતું તો એ સૂત્રની અંદર આપણે આવું સૂત્ર લાવ્યા હતા ઈ બરાબર ઇ એમ સાઇન ટી અને એ જ સેમ સૂત્ર વોલ્ટેજ માટે બી લાગુ પડે છે આઈએમ વીએમ જે છે એ મહત્તમ કિંમત કહેવાય ફોર મેક્સિમમ એટલે મેક્સિમમ વેલ્યુ થઈ જાય છે ઓમેગા જે છે તો ઓમેગા એટલે મેં તમને પહેલાં બી સમજાવ્યું તું ઓમેગા એટલે કોણીય વેગ થાય અને એનું બી એક સૂત્ર યાદ રાખવાનું છે ઓમેગા બરાબર ટુ ફાય એફ એમાં એફ ફોર ફ્રીક્વન્સી છે અને ગુજરાતીમાં કહેવાય આવૃત્તિ એવી આપણે વ્યાખ્યા ચલાવી હતી એમાં જોઈ લીધું તું ટી ફોર ટાઈમ છે એ તો આપણને ખબર છે બીજી વસ્તુની વાત કરું હું મેં તમને ફોર્મ ફેક્ટર માટે હું કીધું તું એફએફ એવું લખું છું ફોર્મ ફેક્ટરની વેલ્યુ એક પોઈન્ટ અગિયાર થાય છે અને પિક ફેક્ટરની જે વેલ્યુ હોય તે એક પોઈન્ટ એકતાળીસ થાય છે બંને કિંમતો કરી લેવાની છે એના સિવાય ઓમેગાની એક આ ફોર્મ્યુલા અને જે મેન જે આપણું સૂત્ર છે આટલી જ વસ્તુ ખાલી યાદ રાખો જે દાખલો અત્યારે શીખવાડીશ એ તમને આવડી જશે રકમ કઈ રીતે આપણે એ કહી દો પહેલાં તો સૌથી પહેલાં આઈ બરાબર ફોર્ટી ટુ પોઈન્ટ ફોર્ટી ટુ સાઇન

બીજી કોઈ વસ્તુ બાકી રહેશે આમ તો છ નથી પૂછાતું પણ જો દાખલો સાત માર્કમાં પૂછાય તો આ છ વસ્તુ શોધવા તમને કેસે પણ જો દાખલાની અંદર તમને લખ્યું જોઈએ કે ભાઈ આ ત્રણ વસ્તુ મહત્તમ કિંમત આવૃત્તિ આર એમ એસ ને એવરેજ ચાર જ વસ્તુ પૂછી ચાર માર્ક ની અંદર તો પછી તમારે ચાર જ શોધવાની પણ ફોર્મ લખી શકો છો સમજાવી દઉં છું આ બંનેની થિયરી ચલાવી હતી એ બંનેનું એમાં સૂત્રમાં તમને બતાવી દીધું હતું પણ દાખલામાં બી ફરી એકવાર બતાવી દઉં તો દાખલો ગણવાનો છે કેવી રીતે એ જોઈ લઈએ તો સૌથી પહેલા તમને જે આપેલો હોય આઈ એ આઈ ને આપણે સૂત્ર સાથે સરખા

છે તો તો છે ઓમેગા બરાબર સિક્સ ટ્વેન્ટી ઓમેગાનો એકમ બી યાદ રાખવાનો રેડિયન પર સેકન્ડ તો ઓમેગા જે છે તે આપણો પોણીય વેગ છે

સાદા કેલ્સીનો ઉપયોગ નહીં કરવાનો અહીંયા મારી પાસે સાયન્ટિફિક કેલ્સી છે હું તમને એની અંદર કરીને બતાવું છું કેલ્સી યુઝ કરતા પહેલા ત્યાં ડી લખેલું હોવું કમ્પલસરી છે ડી લખેલું ના હોય તો દાખલાનો જવાબ તમારો ખોટો આવી શકે છે એટલે પહેલા ડીને સેટ કરી દેવાનું ડીની જગ્યાએ કોઈ બીજી વસ્તુ લખેલી હોય તો હટાવવા માટે શું કરવાનું એ તમને અત્યારે બતાવી દઉં સૌથી પહેલા તમારે સિફ્ટનું બટન દબાવવાનું છે એના પછી મોડ લખ્યું હશે એ બટન દબાવો એવું કર્યા બાદ તમને વન ટુ થ્રી એવા ઓપ્શન આવશે એમાં ત્રણ નંબર પર ઓલ લખેલું હશે તો ત્રણ નંબર પર ઓલ લખેલું છે એના પછી આપણે જે કરવાનું છે એ કરી દઈએ ચાલો શું કરવાનું છે હવે અહીંયા છસો ભાગ્યા ટુ ઉપાય કરવાનું છે તો તમે કેલ્સીની અંદર લખશો સિક્સ ટુ એટ પછી ભાગ્યાનું બટન દબાવશો ટુ લખશો કેલ્સીની અંદર પાઈ બી ડાયરેક્ટ લખવાનો ઓપ્શન આપેલો હોય છે સૌથી જે પહેલી રો છે એમાં ઝીરો છે પછી પોઈન્ટ છે અને એક્સ ઇન્ટુ ટેન રેસ ટુ એક્સ એવું લખ્યું છે પણ એની ઉપર પાઈ બી લખેલો હોય છે બટનની ઉપર ઉપર પાય લખે છે કે બટન પર નહીં એની ઉપરની સાઈડ પર પાય લખેલો હોય છે તો સાયન્ટિફિક કેલ્સીની અંદર એવું છે કે જે વસ્તુ બટન પર લખેલી હોય એ દબાવો તો એ લખાઈ જાય પણ એની ઉપર જે લખેલું હોય એ લાવવા માટે સૌથી પહેલાં શિફ્ટ દબાવવાનું પછી બટન દબાવવાનું જેમકે મારે પાય લાવવો હોય તો હું દબાવવાનું બંને એક સાથે નહીં પહેલા શિફ્ટ પછી એ દબાવવાનું બરાબર તો છસો અઠ્યાવીસ લખ્યું ભાગ્યા ટુ લખીને શિફ્ટ કરીને ટેન વાળું બટન લગાવું તો પાય થઈ જાય છે એનું સાત રૂપ આપે સિક્સ ટ્વેન્ટી ભાગ્યા ટુ પાય સોરી

તો 0.707 સેવન જીરો સેવન અહીંયા કેટલા આઈએમ આપેલા છે આપણને ફોર્ટી ટુ પોઈન્ટ ફોર્ટી ટુ તો 0.707 સેવન જીરો સેવન ને તમે મલ્ટીપ્લાય કરતો ફોર્ટી ટુ પોઈન્ટ ફોર્ટી ટુ સાથે આન્સર આવે ટ્વેન્ટી નાઇન નાઇન્ટી નાઇન તો એને તમે થર્ટી લખી શકો છો તો આ તમારી થઈ ગઈ આર વેલ્યુ એને બી એમ્પિયરમાં એકમ બતાવી દેવાનો કરંટ જ આપેલો છે એટલે ચાલો એના પછી બીજી વસ્તુ આપણે શોધવાની છે એવરેજ વેલ્યુ ઓકે ચાલ અહીંયા શોધી નાખીએ બીજી વસ્તુ આપણે શોધવાની છે એવરેજ વેલ્યુ ચાલો એવરેજ વેલ્યુનું બી સૂત્ર મેં તમને શીખવાડેલું જે આપણે થિયરી ચલાવી હતી એમાં પોઈન્ટ થ્રી સિક્સ સેવન આઈ એમ ચલો પોઇન્ટ થ્રી સેવન સિક્સ થ્રી સેવન એટલે ફોર્ટી ટુ ટુ એ બી કેલસીમાં કરી દઉં થ્રી સિક્સ સેવન સિક્સ થ્રી સેવન સોરી ઇન્ટુ ફોર્ટી ટુ ફોર્ટી ટુ આન્સર આવે છે ટુ સેવન ટુ ટુ તો આ તમારી થઈ ગઈ એવરેજ વેલ્યુ પછી એના પછી મેં તમને કીધું હતું ફોર્મ ફેક્ટર લખવાનું છે તો ફોર્મ ફેક્ટર નું આમ તો સૂત્ર આવે પણ તમે ડાયરેક્ટ લખી દેસો એક પોઈન્ટ અને એના પછી પીક વન તો આ બે કિંમત શોધી એના પછી ત્રણ ચાર પાંચ છ અને સાત આટલી વસ્તુ શોધવાની આવે કોઈ બી દાખલાની રકમ હશે તો સ્ટેમત મેથડ થી આપણે ગણવાનો છે આ દાખલો કરંટ માટે આપેલો હતો બીજો એક દાખલો તમને ફરી એકવાર સમજાવી દઉં

પોઈન્ટ સેવન ની વેલ્યુ આપી જાય વન ચલો એ કરી દઈએ પોઈન્ટ સેવન આન્સર આવે છે તો તમે અહીંયા હંડ્રેડ લખી શકો છો અથવા એક્ઝેક્ટ જે આંકડો આવે છે એ બી તમે અહીંયા લખી શકો છો તો આ તમારી થઈ ગઈ આર વેલ્યુ આર એસ કે અંદર તમે એવું લખી શકો પણ ફ્રિકવન્સીમાં પોઈન્ટમાં આન્સર નહીં લખવાનો ઓકે ચાલો એના પછી એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરી દઈએ તો એવરેજ જે વેલ્યુ છે આપણી એ થાય છે 0.637 સિક્સ થ્રી સેવન ઇન્ટુ વીએમ તો એમાં 0.637 સિક્સ થ્રી સેવન વીએમની વેલ્યુ લખવાની છે વન ફોર વન પોઈન્ટ ફોર ચલો એ બી કરી દઈએ પોઈન્ટ સિક્સ સિક્સ થ્રી સેવન ઇન્ટુ વન ફોર વન ફોર તો આન્સર આવે છે નાઇન્ટી ઝીરો સેવન તો એને બી આપણે એક્ઝેક્ટ લખી દઈએ નાઇન્ટી સેવન તો આપણી એવરેજ વેલ્યુ થઈ ગઈ અને મેં તમને જે રીતે કીધું હતું એ તમે પિક ફેક્ટર ને ફોર્મ તમે ડાયરેક્ટ લખી શકો છો વન પોઈન્ટ ફોર વન તો આટલી વસ્તુ શોધવાની આવે દાખલા એકદમ ઇઝી છે કેલ્સીનો મદદ લેવાની છે કેલ્સીની મદદથી કરવાના છે દાખલા સાયન્ટિફિક કેલ્સી અલાવ છે એસી સરખીની અંદર ઇવન આ જે કેલ્સી આવે છે જેના ઉપર એફ એટી ટુ એમએસ લખેલું છે એને તમે મેથ્સના પેપરની અંદર બી યુઝ કરી શકો તો કેલ્સીની પ્રેક્ટિસ કરતા રહેવાનું દરેક સબ્જેક્ટની અંદર જરૂર પડશે તો કેલ્સી લઈને બેસવાનું જે જે વસ્તુ અહીંયા શોધવાની કીધી છે ટોટલ છ વસ્તુ એક્ઝામમાં જે આવતી હોય છે એ છ વસ્તુ બે દાખલામાં મેં તમને શીખવાડી દીધી બીજા બે દાખલા તમને હોમવર્કમાં આપું છું એ બંનેમાં બી સેમ મેથડથી એ છ વસ્તુ તમારે શોધવાની છે પેલું આઈ માટે છે એટલે આઈએમ મળશે અહીંયા વી માટે છે એટલે વીએમ મળશે આ બંને અહીંયા જે છે તે તમારા ઓમેગાની વેલ્યુ છે ઓમેગા પરથી એપ ફ્રિકવન્સી શોધી લેવાની પછી આર એમ એસ વેલ્યુ એવરેજ વેલ્યુ પિક ફેક્ટર અને ફોર્મ ફેક્ટર જો આ દાખલા તમને આવડી જાય એટલે હું માની લેવાનું કે એસી સર્કિટનું પહેલું ચેપ્ટર કે જે અઢાર માર્કનું છે એ પૂરેપૂરું તમારું કમ્પ્લીટ થઈ ગયું પહેલાં થિયરીનો વિડીયો ના જોયેલો ખાસ જોઈ લેજો એમાંથી જે ચાર થિયરી ચલાવી ચારે ચાર થિયરી એક્ઝામમાં પૂછાવાની તો થિયરી પહેલાં પાક્કી કરી લેવાની એના પછી આ દાખલા બી પૂરા કરી લેવાના એટલે આપણું એસી સર્કિટનું ચેપ્ટર નંબર વન કમ્પ્લીટ થઈ જાય તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર ટુ સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી આ પાક્કું કરી લેવાનું તમારું ધ્યાન રાખવાનું મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત